બેલ પડી જશે. તમે જાઓ, હું આવું છું. એમ કોઈ આવે છે? એવું જ હશે, એમ આપણી જોડે કઈ આવે છે? તું તારું કામ કર ને, છાનો માનો જા અહીંયાથી. હે સાગર, જલ્દી એડે તો નથી? તારે લીધે મારે રોજ મોડું થઈ જાય છે. અરે, મારો પેલો ગુલાબી ડ્રેસ છે ને, સાંધવા બેઠી હતી એટલે મોડું થઈ ગયું. કયો ગુલાબી ડ્રેસ? અરે પેલો જે મેં નવરાત્રીમાં પહેર્યો હતો ને, જે તને બહુ ગમે છે, એ ગુલાબી ડ્રેસ. કેમ, અત્યારે એનું શું કામ છે? લગનમાં જવાનું છે? અરે ના, પણ કાલે પહેરવાનો છે. પણ આજે કે કાલે છે શું? અરે કાલે મારો જન્મદિવસ છે. શું, ફરીથી બોલતો? સાવ બહેરો છે તું. અરે મેં એમ કહ્યું કે કાલે મારો જન્મદિવસ છે એટલે એ ડ્રેસ હું સ્કૂલમાં પહેરીશ. થોડોક ઉકલી ગયો છે પણ મેં એને સાંધી દીધો. તને એ ડ્રેસ બહુ ગમે છે ને? હા, એટલે હું એ જ પહેરીશ. જલ્દી ચાલ, બેલ પડી જશે. શું જોવે છે? કેવા સરસ સેન્ડલ છે, મારા ડ્રેસના મેચિંગ. તો લઈ લે ને. ના રે બાપ ના, બહુ મોંઘા હશે, આપણી કઈ તાકાત છે? ચાલ હવે મોડું થાય છે. અરે ચલ બેટા, પેલા જમી લે, પછી લખજે. બસ બે જ દાખલા બાકી છે, પછી આવું છું. છોકરો આપણો બહુ હોશિયાર છે. પણ સારી નિશાળમાં ભણાવવાની આપણી તાકાતે નથી. ભગવાને કેવી કેવી કસોટી કરે છે. કસોટી તો ખરી જ. આ લાખાણી સાહેબની ગાડી ફેરવી અને જે પગાર આવે છે એ તો તારી દવામાં જાય છે. એ તો ભરું થજો લાખાણી સાહેબનું કે આપણા છોકરાની નોટો અને ચોપડીઓ એ લઈ આપે છે, નહીં તો આપણી તો એ તાકાત નથી. બસ થોડાક જ વર્ષ પછી હું પણ લાખાણી શેઠની બીજી ગાડી ચલાવતો થઈ જઈશ, પછી કોઈ ચિંતા નહીં. ના હો, તારે ડ્રાઈવર ન થવાનું. હમણાં જ મેં લાખાણી શેઠને કહ્યું હતું કે મારો સાગરીઓ ભણી રહે ને, એટલે તમારી ફેક્ટરીમાં એને મકરદમ બનાવવાનો છે. તો લાખાણી શેઠે શું કીધું? અરે લાખાણી શેઠે તરત કીધું કે તારા સાગરીયાને હું મકરદમ નહીં, એનાથી મોટો માળા બનાવી દઈશ. બાપુ, એક કામ હતું. બોલને બેટા. બાપુ, થોડા પૈસા જોઈતા હતા. થોડા કેટલે કેટલા? 10 રૂપિયા, 20 રૂપિયા? તારે શું લાવવું છે? તું મને કે, હું લેતો આવીશ. ના, હું મારા જાતે લઈ લઈશ, પણ મને થોડા વધારે પૈસા જોઈતા હતા. લે, જો સાંભળ, અત્યારે આટલા જ છે, જે લેવું હોય લઈ લે. લે. હજુ ના આવ્યો સાગરિયો. કેમ મોડો આવ્યો સાગર આજે? આજની તારીખ અને દિવસ ભૂલી ગયો કે શું? હવે તારીખમાં શું યાદ રાખવાનું? આજે 24 ફેબ્રુઆરી છે, એમાં નવું શું? બસ એટલું જ, બીજું કઈ નહીં. બીજું હવે બીજું ને ત્રીજું સ્કૂલે જઈને ચાલ. અને હા, મારે બજારમાં થોડું કામ છે એટલે હું પ્રાર્થના પછી આવીશ, મારી હાજરી પુરાવી દેજે. સાગરિયા, સાવ આવું, મને હેપી બર્થડે પણ નહીં કે.
તને શું લાગે છે હું ભૂલી ગયો? હે? ના, પણ મારે તને કંઈક અલગ રીતે જ કહેવું છે. એટલે? અત્યારે તું જા, બંનેને મોડું થાય છે. બોલ બેટા, શું જોઈએ છે તારે? કાકા, મને પેલી ગુલાબી સેન્ડલ આપો. એ પણ છે બેટા, અને બીજા કેટરીના પેટર્નના બીજા કલરના એવા પણ છે. અલે હરજી, પેલા કેટરીના પેટર્નના બીજા કલરવાળા સ્ટાઇલવાળા આ છોકરાને બતાવ. બીજા કલર નહીં કાકા, મને એ જ ગુલાબી સેન્ડલ આપો. તો એ લઈ જા. લો 180. જો બેટા, સેન્ડલ તે નક્કી કરી લીધા એનો વાંધો નથી, પણ કિંમત તે નક્કી કરી લીધી? આટલામાં ના આવે એ પૂરા 300 રૂપિયાની છે. તને 275 રૂપિયામાં આપું છું, પણ એમાંય 95 રૂપિયા ખૂટે છે બેટા. પણ કાકા, જો તારી પાસે આટલા જ હોય તો આટલી જ કિંમત ના લઈ જા, પણ આનાથી સસ્તા પણ મારી પાસે છે. બોલ બતાવ તને. ના કાકા, લઈશ ને તો મેં આજ ગુલાબી સેન્ડલ લઈશ. મને બહુ ગમે છે લાલ ગુલાબ. આ તો કઈ નથી, હું તો તારા માટે. શું શું બોલને, કેમ અટકી ગયો? પણ હું તો તારા માટે. એ સાગરિયા, તારી માને કઈક થઈ ગયું છે? હે? જો ભાઈ, જે થવાનું હતું એ થઈ ગયું. હવે દુઃખને ખંખેડી નાખ અને તારા દીકરામાં ધ્યાન આપ. શેઠ, મારી પત્નીની બીમારી જેવી હતી કે બચી શકે એમ હતું નહીં. બસ હવે તો એકલા હાથે આને ભણાવીશ કેવી રીતે, ખવડાવીશ કેવી રીતે, એ જ ચિંતા થાય છે. હવે તારી ચિંતા નથી, આજથી એ ચિંતા મારી છે. બસ ચલ, જય શ્રી કૃષ્ણ, હું જઉં. જો બધી વિધિ શાંતિથી પતાવ, પતી જાય એટલે તારા દીકરાને મારે ત્યાં મૂકી જજે. હ, આ થોડા રૂપિયા રાખ, શાંતિથી વિધિ પતાવ. અને હા, ખૂટે તો હું એકાઉન્ટન્ટને કહી રાખું છું, માગી લેજે બીજા. અને હા, 10મા 12માની વિધિ પતે એટલે તારા દીકરાને તું મારે ત્યાં મૂકી જજે. ઓકે, ચલ જય શ્રી કૃષ્ણ. આય બેટા, એક મિનિટ. હા, કઈ ચોપડી કેવું બાકી નથી રહ્યું ને બેટા? ના, કઈ રહી નથી જતું ને. હવે તારે શેઠને ત્યાં રહેવાનું છે. હું તને મળવા આવતો રહીશ. હા, અને ધ્યાન દઈને ભણજે. ચાલ ચાલ બેટા. સાગર, સાગરિયા જાય છે? હા જાઉં છું, પણ જલ્દી પાછો આવીશ. Thank you.
જય શ્રી કૃષ્ણ શેઠ. સાગર બેસ ને બેટા, બેસ બેસ. અરે દીકરા, મેં તને કેટલી વાર કહ્યું કે તારે મને શેઠ નહીં કહેવાનું. મારે સંતાન નથી, પણ તું જ મારો દીકરો છે ને. મેં તારા બાપને મરતા પહેલા વચન આપ્યું હતું કે તું જ મારો દીકરો છે અને આ બધું તારું છે. બેટા, તારે મને પપ્પા કહેવાનું. મને તારા મોઢે પપ્પા સાંભળવું બહુ જ ગમે છે. જી સર, જી પપ્પા. ધેટ્સ લાઈક અ ગુડ બોય. જો બેટા, આ ફેક્ટરી ને ઓફિસ ને બધું તે સંભાળી લીધું ને, મને હવે બહુ જ નિરાંત લાગે છે. જી, પણ શું? પણ બોલ ને. મારે આજે ક્યાંક જવું છે, જો તમે રજા આપો તો. ભાઈ, આ રજા આપવા વાળા અમે કોણ? તું જ આ લાખાણી ઇન્ડસ્ટ્રીનો માલિક છે, એટલે તને યોગ્ય લાગે એમ જ કરવાનું. દીકરા, મારે માત્ર આજનો દિવસ મારા જૂના ઘરે જવું છે. તો ચોક્કસ જાને બેટા, એમાં મને થોડું પૂછવાનું હોય, પણ બહુ મોડું ના કરતો. બાપ શું ને, તું ના આવે ને ત્યાં સુધી ઊંઘ નથી આવતી. ચિંતા રહ્યા કરે ને બેટા. જી પપ્પા, જય શ્રી કૃષ્ણ. આવો આવો શેઠ, શું બતાવું તમને? અંકલ, મને કેથરીના પેટર્નમાં ગુલાબી સેન્ડલ જોઈએ છે. શેઠ, અત્યારે મારી પાસે 100 જાતની ઇમ્પોર્ટેડ નવી વેરાઇટીઝ આવી છે. જુઓ, આ બધા ડિસ્પ્લેમાં છે. તમે કહો છો ને, એ 10-12 વર્ષ જૂની પેટર્ન છે. નવામાં કહેતા હોય તો બતાવો. જો અંકલ, મારે તો કેથરીના પેટર્નમાં જ સેન્ડલ જોઈએ છે અને એ પણ ગુલાબી જ જોઈએ છે. પ્લીઝ કાંઈ પણ કરીને શોધી આપો જરા, પ્લીઝ. હા જુઓ શેઠ, આમાં તમારે થોડી વાર બેસવું પડશે. મારા ગોડાઉનમાં જઈને જૂનો ડેડ સ્ટોક ચેક કરવો પડશે. ઓકે. આજ અંકલ, આજ સેન્ડલ જોઈતી હતી. કેટલા પૈસા આપું? કાર્ડથી પેમેન્ટ લેશો ને? હા ચાલશે, પણ એક વાત પૂછું, આટલી ઇમ્પોર્ટેડ સેન્ડલ તમે મૂકી અને જૂની આ 300 રૂપિયાવાળી સેન્ડલ કેમ પસંદ કરી? અંકલ, તમે આના 300 નહીં, 30,000 કિંમત કીધી હોત ને તો પણ ચૂકવી દેત. પેક કરવાને. અંકલ, આ સેન્ડલ એ માત્ર સેન્ડલ નથી, પણ વર્ષો પહેલાં કોઈકને આપેલું વચન છે, યાદોનું પોટલું છે. લો. થેન્ક યુ, થેન્ક યુ. સરિતા, કોણ છે? અરે દરવાજો ખોલ તો ખબર પડે હું કોણ છું. અરે દરવાજો ખુલ્લો જ છે, આવી જાઓ.
સરિતા? કોણ છો સાહેબ તમે? સરપ્રાઈઝ. ચલ ઓળખીને બતાવું કે હું કોણ છું. ઓળખ ઓળખ ઓળખ. મને શું ખબર કોણ છો તમે? ચાપલી સાવ એવી ને એવી જ રહી. હવે બોલ. તમે તું સાગર? સાગર્યો? હા સાગર, તારો સાગર્યો. જો આ ગુલાબી સેન્ડલ તને ગમતા હતા ને? ભલે થોડું મોડું થયું છે, મોડા મોડા પણ લાવ્યો તો ખરો ને. મોડું? બહુ જ મોડું થઈ ગયું છે સાગર. અરે મને ખબર છે તું શું કહેવા માંગે છે. તને ખબર છે? અરે હા, તને એમ કે નાના પડશે. અરે એ જ મોટી સાઈઝ લઈને આવ્યો છું. જો લાવ હું તને પહેરાવું. ના ના ના. અરે અરે લાવ. અરે પહેરાવું તને. અરે સરુ, સરુ આ શું થઈ ગયું? મેં કહ્યું હતું ને હવે મોડું થઈ ગયું છે. સેન્ડલ તો આપ્યા પણ એને પહેરવા માટે પગ જ નથી રહ્યા. તો શું કરું તારા ગુલાબી સેન્ડલનું? પણ કેવી રીતે? તું અહીંથી ગયો ને ત્યારે મને એવું થયું કે હવે હું તને ક્યારે નહીં જોઈ શકું. એટલે તને છેલ્લી વાર જોવા તારી ગાડી પાછળ દોડી. તને જોવામાં એટલી મશગુલ થઈ ગઈ ને કે રોડ પર જ ઊભી રહી ગઈ અને એક ટ્રકે મને ટક્કર મારી દીધી અને મારું સેન્ડલ પહેરવાનું સુખ છીનવાઈ ગયું. સરુ, સરુ, તારું સેન્ડલ પહેરવાનું સુખ ભલે છીનવાઈ ગયું પણ આ સરિતા અને સાગરનું મિલન તો થઈ ગયું. આજથી હું તારા પગ બનીશ. ચાલ આપણા ઘરે. ગુલાબી સેન્ડલ, સેન્ડલ, ગુલાબી સેન્ડલ, સેન્ડલ, તારા પ્રેમની મેં સળગાવી છે કેન્ડલ. ગુલાબી સેન્ડલ, સેન્ડલ, ગુલાબી સેન્ડલ, સેન્ડલ, ગુલાબી સેન્ડલ, સેન્ડલ, પ્રેમની મેં સળગાવી છે કેન્ડલ. ગુલાબી સેન્ડલ, સેન્ડલ.